મહાદેવ. હા તો બેસી પાસે કોને કિસ કે હવે જાતા જમુ આ પછી લપચ કરે રાખે કસતા હોય ને મેં કીધું તમે જા મન મત રે કોઈ દિવસ એવું ન કરે હાચે હવે રે મે તું જ ખોટી છે હરે મહાદેવ. આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે, ખાસ કરીને આજે વાર છે શુક્રવાર અને ફૂલ તડકે ગાડી પડી છે અને સૂર્યભવન કેટલા ઉપર ચડી ગયા છે ભાઈ, અને ગરમી અત્યારે એક નંબર થાય છે. સૌથી પહેલા આપણે ગાડી છાંય મૂકી દઈએ. ચાલો મોર્નિંગનો નાસ્તો કરી લઈએ. સવારમાં છે ને પલકે જલજીરા પીધી છે, પેટમાં દુખે છે. હા મને ખબર છે, તું બોલે એટલે બોલું છું. પેટમાં પીધો છે, શું કહેવાય, ચાર થેપલા ખાધા મેં ધમુએ, તો પછી એ ખાધું ને સવારનું મને પેટમાં દુખે છે. એનું રીઝન એ છે કેમ કે હમણાં બે ત્રણ દિવસથી છે ને બહારનું બધું ઢોસા ના તે ખાધું છે ને શાક રોટલી બે દિવસ, એટલે તારા પેટમાં ત્રણ દિવસ રહે એમ ને ઢોસાની, મને આજ ખબર પડી. ના ના એવું નથી, એટલે એ બધી વસ્તુ આમ છે ને એટલે દુખે છે પેટમાં એમ. અત્યારે પાણી ચાલ્યું હતું ઉપર ચડાવવાનું અને અત્યારે બંધ કરવાનું ભૂલી જાય તમે લોકો, અને અમે નીકળીએ છીએ બંને અત્યારે રાજકોટ જવા માટે, કેમ કે રાજકોટ છે ને મારે હેર કટિંગ કરાવવાના છે, પ્લસ હવે પેટમાં દુખતું સારું થયું. ઈનો લીધો, સોડા પીધી, સારું થયું. પછી સોડા પીધી તો સરખું થઈ ગયું. ઓલા નીચે સૂતું જો, પગ આવી જાય રીતના સૂતું. ઓલો કેવો મસ્ત સૂતો છે, જેવું હોય તો તકિયો કેમ રાખીને સૂતો, તકિયો રાખીને સૂતો છે. રાજકોટ જવા નીકળી આપણે, અને ખાસ કરીને લેટ થઈ ગયું, જવાનું હતું 7 વાગે, કામ હતું ઘણું બધું, અને પછી અહીંયા પ્રમોશનના કામ આવી ગયા એના હિસાબે લેટ થઈ ગયું મારે. ચાલો થારમાંથી વોલેટ લઈ લો. રાજકોટ શું કામ જાવ છો? મમ્મી પાસે જવાનું છે, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે ગયા હતા, કેમ કે એલેક્સ હતો ત્યારે ગયા હતા, એના પછી ગયા જ નથી, કેમ કે હમણાં બધી હરિદ્વાર ને આ બધા ગયા હતા ને એટલે પછી કઈ જવાનો ટાઈમ હતો નહીં. આજે રોકાઈ આવવાનું છે ને, રોકાવાનું છે ને મમ્મી પાસે. જમુ પણ એક બે દિવસ રોકાશે, એનું કઈ નક્કી નથી, એ તો મોટા માણસ છે એટલે એ તો રોકાય નહીં ને. મોટા માણસ કે કામ હોય? કામ હોય, ચલો ને એમ કહી દઉં. મારે છે ને 3 દિવસના બ્લોગ એમનો પડ્યા છે પેન્ડિંગમાં મૂકવાનું, એડિટિંગ નથી થયું એનું, અને એનું મુકાતા પણ નથી. મારે પલક જ્યારે સ્ક્રોપિયો એન્ડલી નાખીને ગઈ થી બ્લોગ જ ન થયો, ખબર છે, એ બ્લોગ જ ન થયો, એટલે એ બ્લોગે એડિટિંગ કરવાનું પડ્યું છે. ચાલો હવે રાજકોટ નીકળીએ, પછી એવું લાગે તો પલક રોકાશે ને હું આવતો રહીશ, અને મારી 3-4 બ્લોગ છે ચડાવવાના છે, અને પછી પ્રમોશન એ પાર્ટ છે ડિલીટ કરવાનો છે, અને પછી અપલોડ કરવાનું છે, કેમ કે પેમેન્ટ આવ્યું નથી પ્રમોશન. તું એક આઈડી હેન્ડલ કરતી હોય તારી? સાચી વાત છે, કરતી નથી. કેવી છે ગાઓ આટલું બધું બાજુમાં? આગળ કેટલો મસ્ત મજાનો વાવીટો જાય છે, કેટલા હવે ઉનાળામાં વધારે જોવા મળે છે. આ તો છે ને અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ, અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મમ્મી પાસે, અને મમ્મીને મેં કીધું છે ચાલો હું આવું છું, કોલ એમનો આવ્યો હતો, તો હું ને ધમુ વિચારી રહ્યા છીએ કે મમ્મી જોડે પ્રેન્ક કરું, મમ્મીને એમ કહું કે મારે ધમુ આરે છે ને રહેવું જ નથી, ધમુ આરે રોજ છે ને મારે લપજ હોય એ રીતના કહેવાનું છે, ચાલો વ્લોગ ચાલુ રાખશું, એ શું કહે છે આપણે જોઈ. એમાંય હું ધમુ હસી જાઉં ને તેને ખબર પડી જશે, કેમ કે મમ્મીનો દિમાગ છે બહુ, એને તરત ખબર પડી જાય કોઈ હસી જાય ને તો, એટલે જોઈએ. જો ધમુને મૌન વ્રત લઈ લેવાનું છે ને મારે મૌન વ્રત લઈ લેવાનું છે, મતલબ કે હસવાવાળું. વાહ ક્યા બાત હે, સાઈડ સિગ્નલ મારા વગર ભાઈ વહી ગયા, કઈ વાંધો નહીં, ચલો અમે 5-10 મિનિટમાં ઘરે પહોંચી જશે. ચલો માધ્યમ આપણે જોઈએ કેવા રિએક્શન છે એમના. કા તારે એમ કહેવાનું છે મારે તમારે રહેવું જ નથી, મને હવે જરાય ગમતું જ નથી એમ કહેવાનું છે? રેડી? અરે મારો ડાયલોગ મને યાદ છે. મહાદેવ કેમ છો? મહાદેવ હા તો બેસી પાસે કોને કિસ કે હવે જાતા જમુ આ પછી લપચ કરે રાખે કસતા હોય ને મેં કીધું તમે જા મન મત રે કોઈ દિવસ એવું ન કરે હાચે હવે રે મે તું જ ખોટી છે અબો પૂછ ને જમુ ને કોઈ દિવસ ન પડે હેરાન કરે હું તો મન જમુ હેરાન કરે કાઈ ન બને જ ને ખોટા પણ નાની નાની વાત માં બાદ તો હું કરવાનું હાચે હા એના રેવું એને રેવું છે પોપટ થઈ ગયો ને રે અમે પ્રેંગ કરવાનો તો થયો નહીં અહીંયા તો જો તું તમારી જોડે પ્રેંગ કરવાનો તો પણ થયો નહીં હોશિયાર નીકળ્યા હા કાઈક ને ઓલો બનાવી નાખ્યો હું બાજે નહીં હવે મને ખબર જ હોય ધમુ બેન હવે તમાર બેન હારું બને ના ના બી બાજી ને આવી હરકત કોઈ દિવસ નો હોય વિશ્વાસ છે હા છે હો હું આ
ગુવાર બટેકા નું શાક ઓરો પાછું તારા માટે કરું. ચૂપ નથી રેતી સોફલી. સોફી 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 એ સોફી એ ડોફી સોફી સોફી બસ ભાઈ તું કવડી જતી ન કઈ ને બસ તે થોડું કેવું શાક છે મારા માટે અને શું કહેવાય ઓરો અને આ છે ગુવાર બટેટા રોટલી છાસ દાળ ભાત. થેન્ક યુ મમ્મી. વેલકમ. તો બોલ મન્નો આવડે એવું. હું રાજકોટમાં જાઉં છું હેર કટિંગ કરાવવા માટે કેમ કે મારા હેર બહુ મોટા થઈ ગયા ને પ્લસ મને માથું એવું દુખે એમ તમે વાત ન. હેલો હું જાઉં શું કહેવાય ધમુને છે ને હેર આમ નીચે રાખી રાખીને આ બધું એમને દુખે છે. પ્રોફેશનલ માણસો રહ્યા ને એટલે એવું બધું થાય. અમારે તો અહીંયા સુધી હેર પહોંચે ને તો કંઈ થાય નહીં. ના ના એવું નથી પણ દુખ્યા કરે છે માથું. રાજકોટમાં આવીએ ને એટલે પલકની સ્ટાઇલ બદલી જાય બોલવા બોલવાની બધી. વાઈગુ પછી મારી ને પછી માખણ લગાડે. માખણ લગાડવું જ પડે ને જાવ ક્યાં. પલકના મમ્મી જોડે પ્રેન્ક કરવાનો હતો પણ પ્રેન્ક છે ને ફેલ થઈ ગયો. કેમ કે એમને ખબર પડી ગઈ એમને ખબર છે કે આ બે બાત એવા તો છે નહીં એટલે કેન્સલ થઈ બધી. હું છું અત્યારે રાજકોટના અયોધ્યા ચોક. અયોધ્યા ચોક છે ને હું છે ને પલક એના મમ્મીના ઘરે હતી ત્યારે હું અહીંયા કમસે કમ 8 મહિના અહીંયા રોકાયેલો છું. અને ત્યારે હું છું ડોલરભાઈના ઓફિસે જેવું પેલા ઓફિસે બેઠો ને ડીકે મશીનરી ત્યાં હું આવ્યો છું એમને લેવા માટે. ત્યાંથી આપણે હેર કટિંગ કરવા માટે જવાનું છે તેની વાટ છે આવે. તો આ છે અમારા ડોલરભાઈ જે હમણાં મેં કીધું એ મહાદેવ કેમ છો ભાઈ મજામાં ને. બસ બસ જમાવે જાવ છું. લગ્ન ત્યાં પછી બે થઈ ગયા. આમ જોવા ડેબુ તમે કઈ સેવિંગ થઈ ગઈ કમ્પ્લીટ. કેવું લાગ્યું છે જરા કહી દેજો. કેમ કે આ વખતે છે ને કંઈક અલગ જ કરે એવું. કેમ પહેલી વખત અહીંયા કટ પાડતા ની બંધ કરી દીધું છે. હા તો જો હેલો કેમ છો. આ કોણ આવ્યો માળો જો માં માથે ને સારું લાગે છે. ઊંઘો નથી હોઈ જાય બસ એ કેમ મસ્ત લાગે પણ મને ખબર મસ્ત છે નથી સારું લાગે. સાંજ પડી ગઈ જમવાનો ટાઈમ થઈ ગયો. તમને એક વાત પૂછું. બોલો. તમને પલક અવર કેવું લાગે. પલક. હા પલક ન હોય તો કેવું લાગે. પેલા પલક રહેતી ને હવે નથી તો કેવું લાગે તમને. એમ થાય કે કોઈ છે જ નહીં દુનિયામાં. ઘર ખાલી ખાલી લાગે ને. બહુ ખાલી ખાલી લાગે. મહિનો મુકતો જાવ. મુકતા જાવ ને. મહિનો રહેવું છે. આનો રહી જાવ. તમને કેવું લાગે પલક વગર. નહીં પલક વગર ગમતું નથી. નથી ગમતું ને જરાય. મારો દીકરો તમારા વગર ના ગમે. પલક વગર નથી ગમતું. તમે ઘર જમાઈ વી આવીએ. તમે આવતા જ રહી અમારે. કેમ બોલે નહીં નાડી કરતા કેમ એક્ટિંગ કરી ખરો તો પાછી. હું બોલવાની જતી ત્યાં મમ્મી બોલી ગઈ. આ ઉભા રહી ગયા. ફોટો પડાવવાનો હતો ને એટલે કા. ચાલો ચાલો મસ્તી તો થાય રાખે. તો પલક ને અહીંયા મુકતો જાવ. કામ અમારા ધમુ ભાઈ એ સોરી ધમુ ભાઈ. હવે અમારે જમુ જમાઈ બોલવાનું છે. જમુ જમાઈ ધમુ જમાઈ. આ ગરમી લાગી એવું લાગે. આ પસી ન થઈ ગયો. જો એસી ચાલુ કર. એસી આ બાર ખાય. હું કે પાડો એ ચાલુ કરી. હવા નથી આવતી. જમી લે. બંધ કરી દીધો. તો ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલા કે દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. કેમ કે આજે ને આજે આખો દિવસની આખી રાત અહીંયા રોકાવાનું છે પલકના ઘરે. અને ખાસ કરીને અત્યારે અમારે લોકો એ ઘર સરખું સાફ કરજો. ઝીબડો દેખાત ઓરી ખાવ. તારું કામ હતું. મગજ કેટલા હોય. ત્રણ છે ને. મગજ છે ને ત્રણ હોય. પણ ક્યાં બોલ્યો. બાય બાય મહાદેવ ટેક કેર.